वेलकम टू गेट रिच विद आशका आज साथ एक यंग पर्सन जोड़ाया शाह फ्रॉम बड़ा ते uh, हमने हमारा शो पर बात अगर बीजा करना इंस्पायर थी अमने मैसेज करू थॉट कि हम पैसा हूँ कमावा मडियो छू तो लेट्स वोट वोज योर थॉट जो फाइनेंशियल प्ले फॉर युर से અત્યાર સુધી એન્ડ જે પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ પ્રોપર છે કે નહીં એન્ડ એમાં થોડા ઓર એન્હાન્સમેન્ટ ઓર ચેન્જીસ જરૂરી છે કે નહીં એ જ મારે જાણવું હતું એન્ડ ધેટ ઇઝ વાય આઈ હેવ ઓકે કેટલા વર્ષના છો તમે પચીસ વર્ષ આઈ હેવ જસ્ટ કમ્પ્લીટેડ મેં એન્જિનિયરિંગ કર્યું છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ઓકે અને તમારા પેરેન્ટ્સ પેરેન્ટ્સ પપ્પા જે છે એ લેન્ડ બ્રોકર છે એન્ડ મમ્મી હોમ મેકર ઓકે એન્ડ દે આર ઓલસો ઇન બરોડા યા ધેર ઇન બરોડા તો પપ્પા નું હજી ઇન્કમ ચાલુ જ છે હા યુ કેન સે ધેટ ઘર કોણ ચલાવે છે પપ્પા કે ઘર પપ્પા એન્ડ દીદી એન્ડ મારું પણ કન્ટ્રીબ્યુશન છે દીદી ઓકે સો યુ હેવ અ સિબ્લિંગ યે બેન છે નાની મોટી મોટી છે મોટી છે એન્ડ શી ઇઝ ઓલસો ડુઇંગ અ જોબ ઓર સમ યે શી ઇઝ ઇન આઈસીઆઈસી ડિરેક્ટ.com શી ઇઝ ઓપરેશનલ મેનેજર ઓફ બરોડા ઓકે ધેટ્સ વન્ડરફુલ તો તમને તો ઘણી બધી સલાહ ત્યાંથી આવતી પણ હશે હા બટ એવું કહેવાય છે ને કે સ્ક્રીન જોઈને આ સુધી કોઈ નથી કમાયું કરેક્ટ તો તમે તમારો પોતા માટે કમાઓ છો અને પોતાનો જ ખર્જો છે હા બરોડામાં રહો છો તમે ના હું મુંબઈમાં રહું છું હવે તમે બોમ્બેમાં રહો છો ક્યાં કામ કરો છો હું ટીસીએસ માં જોબ કરું છું તે ટીસીએસ માં છેલ્લા 3 વર્ષથી ઓકે અને ઇટ્સ અ સ્ટેબલ જોબ યુ આર ગોઈંગ ટુ કન્ટિન્યુ યા વિથ ધ સેમ ઓર્ગેનાઇઝેશન with ધ સેમ organization બીકોઝ i am getting good opportunities over here okay so i don't have any problem with that okay and you're working as એઝ અ સોફ્ટવેર ડેવલપર એન્ડ પરફોર્મન્સ એન્જિનિયરિંગ પરફેક્ટલી જે ભણ્યા એનું પૂરું પાડો છો કરેક્ટ સો પર્સનલ ક્વેશ્ચન પણ આ છે ઉપર આ સવાલ થી જ બાકી બધી વસ્તુની શરૂઆત થાય છે ઓકે કેટલી સેલેરી આવે છે તમારી પાસે 36000 ઇન હેન્ડ આવે છે હ એન્ડ પીએફ એન્ડ ટેક્સિસ આફ્ટર ડિડક્શન ઓફ ઓલ ધેટ ઓકે સો છત્રીસ હજાર તમારા હાથમાં આવે છે એમાં તમારો રહેવા ખાવા પીવાનો ખર્ચો બોમ્બેમાં થતો હશે રેન્ટ પર છો હા રેન્ટ પર છે ઓકે કેટલું આવે છે તમારું રેન્ટ રેન્ટ 6000 ની કરીબ આવી જાય છે 6000 જેટલું ઓકે એન્ડ આફ્ટર ધેટ ઇલેક્ટ્રિસિટી બિલ લાઇટ બિલ એન્ડ ઓલ ઓકે સો નીર અરાઉન્ડ મંથલી એક્સપેન્સ 12000 થી 15000 સુધી આવે છે ઓકે ઓલ એન્ટરટેનમેન્ટ ઇન્ક્લુડિંગ કેટલું કીધું તમે 12000 થી 15000 મેક્સ ટુ મેક્સ સો સેફ ફોર્ટીન થાઉઝન્ડ યુ કેન્સ સ્ટેન બીટવીન ફોર્ટીન થાઉઝન્ડ ઓકે આ સિવાય પછી બહાર જવાનું હરવા ફરવાનું એ બધો જ ખર્ચો મતલબ ખર્ચો આવે તો ખર્ચો સો બાકી ઘણી બધી રકમ તો તમે બચાવતા હશો ઓલમોસ્ટ ટવેન્ટી થાઉઝન્ડ ઓલમોસ્ટ ટ્વેન્ટી થાઉઝન્ડ શું કરો છો ટવેન્ટી થાઉસન્ડ ટ્વેન્ટી થાઉઝન્ડમાંથી મારી એક આરડી કન્ટીન્યુ આરડી હતી આરડી જસ્ટ મેચ્યોર થઈ છે હમણાં ક્યારથી ચાલુ કરી હતી આડી આરડી મેં બે વાર કરી હતી એકવાર દોઢ બે વરસ પહેલાં કરી હતી જે લાસ્ટ ઇયર મેચ્યોર થઈ હતી આફ્ટર ધેટ અગેન આઈ કન્ટિન્યુડ વન આરડી એન્ડ એ હમણાં જ રિસન્ટલી મેચ્યોર થઈ છે અને આરડી શા માટે કરી હતી આરડી શોર્ટ ટર્મ ગોલ કાઇન્ડ ઓફ મોબાઈલ અપાર્ટ ફ્રોમ ધેટ કી જેવી કે નોર્મલ નો યરલી પ્રીમિયમ પે કરું તો મારા નિયર અરાઉન્ડ પાંચસો છસો રૂપિયા બચી જશે રાઈટ એન્ડ હું એને ક્વાર્ટરલી કરીશ ઓર મંથલી કરીશ તો એટલા રૂપિયા એક્સપેન્સ મારે પ્રોવાઈડ કરવું પડશે સો મેં ડિફરન્ટ કર્યું કે બે વર્ષની હું આડી કરું જેના પર મને ઇન્ટરેસ્ટ મળશે અને એ જ હું ઇન્ટરેસ્ટ સાથે જે મને રકમ એક સાથે મળશે એનું હું યરલી પ્રીમિયમ પે કરી દઈશ સો નિયર અરાઉન્ડ બે હજાર ત્રણ હજાર રૂપિયા બચી જાય છે એના બેઝ ઉપર ઓકે કાઇન્ડ ઓફ દેટ અપાર્ટ ફ્રોમ ધેટ શોર્ટ ટર્મ ગોલ્સ લાઈક મોબાઈલ ટીવી ઇન્ટરનેટ લેપટોપ્સ એનાથી પણ એક મોટી હા ઇન્સ્પિરેશનલ વાત કહું જ્યારે તમે આરડીની વાત કહો તો બહુ બેઝિક વસ્તુ છે એમાં કોઈ વ્યાજ માટે આપણો વધારે ઇન્ટરેસ્ટ નથી રહેતો હોતો પણ એક ડિસિપ્લિન લાવે છે આપણી લાઈફમાં આપણે બીજું કંઈ કરવું હોય તો એના માટે રેકરિંગ ડેપોઝિટ એક બેઝ છે ચાલુ કરવા માટે કે તમને એક સેન્સ આવે કે હાઉ ટુ સેવ એવરી મંથ એક એક અમુક જે પૈસા આપણે બધા કમાતા હોઈએ મેં હંમેશા શો ઉપર કીધું છે જે મારી પાસે કેસ સ્ટડીઝ આવી છે એ લોકોને પણ અને ઓડિયન્સને પણ કે ડિસિપ્લિન સેવિંગ બધા પાસે હોવું જોઈએ આપણે બધા કમાઈએ છે પણ એનો અમુક ટકા આપણે બાજુમાં મૂકી દઈએ ઓલરેડી એટલું જ વિચારીએ કે આટલું જ કમાઈએ છે તો એનો ઘણો બધો ફાયદો હોય છે સો ઇન ધેટ કેસ આઈ સી કે તમે કરી રહ્યા છો સો ઓકે પછી બીજું અપાર્ટ અપાઠો મારી મે સૌથી પહેલા જે સ્ટાર્ટ કર્યું ધેટ વોઝ LIC ઓકે બીકોઝ ઇન કેસ મને કંઈ પણ જાતનું નુકસાન કે કંઈ પણ થયું ઓકે તો મોમ ડેટને કોઈ પ્રોબ્લેમ ના થાજો અને મારી ફેમિલીને કોઈ પ્રોબ્લેમ ના થાજો મારો સૌથી પહેલો ગોલ એ જ હતો કે LIC પર સ્ટાર્ટ થાય મમ આફ્ટર LIC મારો મેડિક્લેમ મારો TCS માંથી જ હતું એન્ડ ઘરનો પણ એક છે ઘરનો ابھی अजून સુધી કન્ટીન્યુ રાખ્યો છે હમ બીકોઝ સમ ઇફ સમથિંગ હેપન્સ વિથ ટીસીએસ ઓર તો આ મેડિક્લેમ જે તમને કંપની તરફથી આવ્યો છે હા એ કેટલાનું કવર છે 5 લાખ ઓકે અને જે તમે પર્સનલ લીધો છે પર્સનલ 10 લાખ છે બટ એ મેં કન્ટીન્યુ રાખ્યો છે ગુડ બીકોઝ ઇન કેસ આઈ લીવ માય જોબ ઓર सम फॉर पर्सनल रीजंस के, that. That okay. a, will, हाँ. so, okay. के मैं जॉब कंटिन्यू ना करूं करेक्ट देन आल्सो मोर एक मेडिकल में रहो चाहिए अपार्ट फ्रॉम दैट दैट इज लाइक वी विल आपरे इशू ने पछि एड्रेस करी सो okay. मारे पहला तुमने सांभळू छे के तमे सु सु करियो छे जाते हम पछि हमारा बे गोल अचीव थई गयो पछि मैं एसआईबी स्टार्ट करी थी हम्म हम्म दैट इज आईसीआईसीआई यानी एसबीआई नी तमे और बे एसआईपी चालू करी छे 5000 ने 2500 नी हां एसबीआई नो फार्मा फंड छे ओके

એની લિમિટ પણ દોઢ લાખની છે એટલે જ્યાં તમારી પાસે એક્સ્ટ્રા પૈસા આવ્યા તમે એમાં પણ ડાયલ્યુટ કરો કારણ કે પંદર વર્ષ પછી તો શું થયું ત્યારે પણ તમને મોટો લમસમ અમાઉન્ટ મળશે ને ઓકે પછી આ ચાર પાંચ વસ્તુઓ કરી છે તમે તો એસઆઈપી તમારી જે ચાલુ છે આઈસીઆઈસીઆઈ પ્રો ફોકસ બ્લુચીપ ઇક્વિટી ફંડ અને એસબીઆઈ ફાર્મા ફંડ રેગ્યુલર પ્લાન ઓકે યુ આર યંગ સો ઇક્વિટીમાં તમે છો એટલે યુ કેન ટેક હાયર રિસ્ક ઇટ્સ ઓકે તમને આગળ ચલીને લાંબા ગાળામાં ઘણો ફાયદો થશે આનો આ સિવાય ગુજરાતી છો એટલે સ્ટોક્સ માટે તો હું તમને સો ટકા પૂછીશ હા સ્ટોક માર્કેટનું મેં સ્ટાર્ટ કર્યું હતું પહેલાં બીજાની સલાહથી બટ પહેલાં નુકસાન ગયું પછી મેં જાતે સ્ટડી કર્યું બીજાની સલાહથી હંમેશા નુકસાન જાય એટલે સલાહ લેવી નહીં અને સલાહ આપવી નહીં એક્ઝેક્ટલી સો આફ્ટર ધેટ મેં પોતાનું સ્ટડી કર્યું અને પછી રોકાણ કર્યું મારી ઓડિયન્સને પણ કહું કે જ્યારે આપણને કોઈ કરવા માટે કંઈ કહે ત્યારે હું તમને કહું કે આ એક વસ્તુ છે પાંચ રૂપિયાની લઈ લે કાલે પચાસ થઈ જશે તો તમે કર્યું કારણ કે મેં કીધું હવે પચાસ થયા જોઈ મારી કિસ્મત બરાબર છે દેન યુ વીલ નોટેલ કે મને પેલાએ કીધું તું હં મારા પચાસ થઈ ગયા અદરવાઈઝ પાંચના એક થઈ જશે તો જો પેલાની વાત માની હતી ને એટલે સો નેવર હેવ એની ટુ બ્લેમ ફોર સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ દિવસ બીજાની સલાહથી નહીં કરવાનું એસ્પેશલી આસપાસના લોકો જે આ વસ્તુથી આ સબ્જેક્ટથી ઇન્વોલ્વ નથી અને આ સબ્જેક્ટમાં એક્સપર્ટીઝ નથી એના માટે જ સીએન બી બજાર સીએનબીસી બી સી જેવી નેટવર્ક્સ છે જ્યાંથી તમને આ સલાહ મળી શકે છે એટલે જો તમને ઇન્ટરેસ્ટ હોય કે દર્શકોને ઇન્ટરેસ્ટ હોય તો એને રાઈટ વે છે કરવા માટે અને રાઇટ વે કેવી રીતે છે તમે ચેનલ જોશો તો તમને પડી જશે સો ઓલવેઝ સેલ્ફ સો સો ગુડ થિંગ ઓકે ઇક્વિટી હોલ્ડિંગ છે મારી જોડે અને આના સિવાય બીજું નથી કોઈ બીજું કોઈ રોકાણ નથી સિલ્વર છે સિલ્વર બિસ્કીટ ફાઇવ હંડ્રેડ ગ્રામનો જસ્ટ ઓકે ધેટ ઇઝ એન્ડ બિસ્કીટ એટલે લીધો છે બિકોઝ આઈ ડોન્ટ નો એને હું ક્યાં યુઝ કરીશ એન્ડ ક્યારે યુઝ કરીશ બિકોઝ હું કોઈ પણ કાઇન્ડ ઓફ હું હું એને રિંગ બનાવીશ કે નેકલેસ યુઝ કરીશ એન્ડ આફ્ટર દેટ સપોઝ મને રિકવાયરમેન્ટ આવી મારી જો રિંગ છે મને નેકલેસ રિકવાયરમેન્ટ આવી જે ગર્લફ્રેન્ડ માંગે કે જે ધર્મ પત્ની માંગે રિંગ માંગે સના કરતા બેટર બિસ્કિટ લીધો ડાયરેક્ટલી વેરી ગુડ કાલ તમારા જેવા બધા છોકરાઓ વિચારવા માંડશે તો કેટલું ઈઝી થઈ જશે પ્રોબ્લેમ જ નહીં આવે ઓકે પછી બેંક ના સેવિંગ્સ એકાઉન્ટ માં કેટલું પડ્યું છે હા બેંક ના સેવિંગ એકાઉન્ટ માં આટલું પડ્યું છે કારણ કે બેંક ના સેવિંગ્સ એકાઉન્ટ માં જે હોય સેવિંગ્સ ના કહેવાય હા

પણ તમને ખબર છે કે તમે બહુ ઇઝીલી અચીવ કરી શકો છો કારણ કે મમ્મી પપ્પા તમારી પર ડિપેન્ડન્ટ નથી એટલે તમને બહુ મોટું ફંડ નથી જોઈતું ટુ ટ્રીટ એઝ એન એમરજન્સી ફંડ અને સેવિંગ્સમાં પણ પાંસઠ હજાર રાખવાનો મતલબ નથી બીકોઝ તમે કોઈ કોઈ જ વ્યાજ નથી મળતું ત્યાં એટલે માઇટ એઝ વેલ તમે એક લાખ સુધીનું એટલીસ્ટ સ્કોર્પસ ભેગું કરો જે તમે એઝ કન્ટેન્જન્સી ફંડ ટ્રીટ કરી શકો છો ને એની એફડી કરાવીને મૂકો કોઈ એફડી છે તમારી પાસે અત્યાર સુધી નથી એક એક હોવી જોઈએ ઓકે એક હોવી જોઈએ ફોર ઓલ ઇમરજન્સીસ બધું તમે સ્ટોક્સ વેચી ના નાખાય ને થોડું આપણી પાસે પણ રાખવું પડે સો એક લાખ નું જે એક કન્ટિન્જન્સી કોર્પસ છે તમારી પાસે આવવું જોઈએ અને ઈઝીલી અચીવેબલ છે તમારી પાસે તમારી બધી SIP અને ELSS બધું કરી તમારી પોલિસીઝ LIC ની કેટલા પૈસા તમારા હાથમાં બચે છે યરલી જોઈએ તો નિયર અરાઉન્ડ 1 લાખ નો મંથલી મંથલી જસ્ટ યરલી ડોટ મંથલી 10000 જેટલું બચતું હશે 10000 10000 આ ઇન્વેસ્ટમેન્ટ થાય પછી 10000 જેવું બચે છે તો આપણે આ 10000 નો હજી પણ કઈક આગળ કરીશું પ્લાનિંગમાં આપણે શું કરીશું વી વિલ કમ ધેર ડિપેન્ડિંગ ઓન વોટ ગોલ્સ યુ હેવ વીસ હજાર એક સારી રકમ છે પહેલાં તો પગારમાંથી બચવા માટે તમારો લાવેસ એક્સપેન્સીસ નથી સિમ્પલ લાઇફસ્ટાઈલ છે તમે વધારે પૈસા રોકાણમાં કરો છો અને રેગ્યુલર લાઈફમાં ઓછા વાપરો છો વિચ ઇઝ આજ કલના યુથ્સ આ કરતા જ નથી આઈ એમ વેરી વેરી હેપી એન્ડ અમેઝડ કે હું તમને મળી ઈચ્છિત અને તમે અમારા શો ઉપર આવ્યા બીકોઝ યુ ઇન્સપાયર અ લોટ ઓફ આર યંગ જનરેશન કે કઈ રીતે

અઢી હજાર તો તમારી પાસે જ્યાં સિક્સટી ફાઈવ થાઉઝન્ડ રૂપીસ પડ્યા છે એમાંથી તમે ફોર્ટી થાઉઝન્ડ સાઇડમાં કરી દો એફડી માટે હમ રાઈટ અને એક આરડી ચાલુ કરી દો એટલીસ્ટ આપણે બીજા અગર ફોર્ટી થાઉઝન્ડ સુધી રીચ થવું હોય બાય ધી એન્ડ ઓફ ધ યર તો એટલાની આરડી આપણે ચાલુ કરી દઈએ ઓકે એટલે વર્ષ પૂરું થતા હતા તમારી પાસે એસી હજાર આવી ગયા છે અને તમે કન્ટિન્જન્સી ફંડમાં નાખી દો યુ ડોન્ટ હેવ ટુ વેઇટ ટુ લોંગ છતાં બી આપણી પાસે ઘણા બધા પૈસા હાજી આગળ વધશે કમિંગ ટુ ઓલ યોર ખર્ચાસ એન્ડ લાઈફ એન્ડ જોબ એન્ડ ગોલ્સ શું છે ગોલ્સ અત્યારે તો એવું કશું નથી કે મારે બહુ જ બધું એન્ટરટેનમેન્ટ કરવું છે બીકોઝ ઓલરેડી મારી પાસ્ટ લાઈફ અગર હું કહું થોડું કે મેં હું પહેલાં બરોડામાં હતો બરોડાથી હું અમદાવાદ શિફ્ટ થયો ત્યાં એન્જિનિયરિંગ કર્યું હતું ચાર વર્ષ સો ત્યાં પણ બહુ જલસા કર્યા છે ફ્ટર ધેટ આઈ વેન્ટ ટુ બેંગ્લોર ફ્રોમ ટીસીએસ ધેન આઈ મૂવ ડેટ ધેન આઈ મૂવ ટુ ભુવનેશ્વર એન્ડ ત્યાંથી પછી હું મુંબઈ આવ્યો સો ઘણી બધી સિટીઝ જોઈ છે ઘણું બધું ફર્યો છું સો હવે આગળની બે વરસ મારે થોડું સેવિંગ કરવું છે બીકોઝ ઓફ મેરેજ એન્ડ ઓલ એન્ડ મારે બને એટલો ખર્ચો મારા મોમનેટ પર નથી રાખવો જ્યાં સુધી મારાથી નીકળશે ત્યાં સુધી બધું મારા પર જ કરવું છે એવું છે સો દેટ ઇઝ વાય હમણાં થોડું Uh, बनी सके कि थोड़ा થોડા करूँ કરું મારા एंड आफ्टर એન્ડ આફ્ટર ધેટ માર રિવાઇવ કે જે કે ઇવેન્ટ તમે કો ધર્મપત્ની એના માટે હું બધો ખર્ચા કરી શકીશ એટલે જમ એટલે એક મંત્ર રાખવાનો લાઇફમાં હા કે સેવ લેવિશલી ઓકે સ્પેન્ડ ઇન્ટેલિજન્ટલી ગાંઠ બાંધી છે કે બે વર્ષ માટે તમે ઓનલી સેવિંગ્સ કરશો દેર ઇઝ અ હોલ લાઈફ ટુ એન્જોય દેટ્સ ઓલ રાઇટ ઇટ્સ ઇટ્સ અ વેરી ગુડ થિંગ ક્યારથી તમે ઘરની રિસ્પોન્સિબિલિટી લેવા માંગો છો હજુ બે વર્ષ હજુ બે વર્ષ સો ગુડ લગ્ન ક્યારે કરવા છે હા એટલે બે જ વર્ષ પછી એવું બીકોઝ હું અત્યારે રેન્ટ પર રહું છું અને બની શકે ટી સેસ હોય મને કોઈ બીજા પ્રોજેક્ટમાં મૂકે હોય મારી સિટી શિફ્ટ થાય ઓકે સો અત્યારે હું કોઈ નવું ઘર નથી લેવા માંગતો બીકોઝ હું અહીંયા એકવાર ઘર લઈ લઈશ એ પણ ઓબ્વિયસલી લોન પર લેવું પડશે એના કરતાં બેટર છે કે હું કર મારી સિટીને બધું ફિક્સ થઈ જાય સ્ટેટ બધું સ્ટેબલ થઈ જાય હમ એના પછી હું આગળની લાઈફ સ્ટાર્ટ કરું નવી પણ તમને એવું લાગે છે કે આવતા બે વર્ષમાં તમારું સિટી સ્ટેબલ થઈ જશે હા કેવી રીતે નહીં થાય તો મારે હું કરી દઈશ તે તો તમે અત્યારથી નથી કરી શકતા ના હજુ ત્રણ વર્ષ મીન્સ આઈ એમ સ્ટીલ યંગ ઇન માય કંપની ઓકે જો કમ્પેર વિથ TCS એન્ડ ઓલ સર તો તમારે ક્યાં રહેવું છે બોમ્બે, પરોડા, મમ્મે, પુના, બરોડા નહીં બરોડામાં અત્યારે સોફ્ટવેર ફિલ્ડ આજુ ડેવલપ થઈ રહી છે એન્ડ બરોડામાં TCS અત્યાર નથી સોફ્ટવેર ફિલ્ડમાં અમદાવાદ અમદાવાદ છે મતલબ પ્રોજેક્ટ આનાથી ઓકે તમને ખબર છે કે દરેક સિટીના પ્રોપર્ટી રેટ્સ અલગ અલગ હોય એટલે આપણે જે જગ્યાએ ઘર લેવું હોય ફોર ફ્યુચર એટલું આપણે આપણો બજેટ રાખીએ એવી રીતે આપણે આપણો ગોલ બનાવીએ મોટું ઘર લેવું હોય તો થોડું બોમ્બેની બહાર જવું પડે બરોડામાં મોટું ઘર મળે બોમ્બેમાં એ જ પૈસામાં નાનું ઘર મળે એટલે એ આગળ જઈને તમારી મેરેજ પછી તમારે શું કરવું છે તો એ ગોલ આપણે પછી એડ્રેસ કરી શકીએ અને તમે ઘર વર્ષની ઉંમરે પણ લઈ શકો છો અને ત્યારે પણ લોન લઈ શકો છો કારણ કે યુ હેવ અ ગુડ જોબ તમારી પાસે આવતા પાંચ સાત વર્ષમાં આટલી સારી રીતે જો અગર તમે બધી જગ્યા ઉપર ઇન્વેસ્ટ કર્યું છે રોકાણ કર્યા છે એ કરતા રહેશો વધતા રહેશે બાય સેવન ઇયર્સ ડાઉન ધ લાઇન તમારી પાસે એક એટલી સરસ મૂડી હશે જેનાથી તમારા ઘરનું આઈ થિંક થર્ટી ફોર્ટી પર્સન્ટ ફિફ્ટી પર્સન્ટ જેવું ડાઉન પેમેન્ટ થઈ શકે વધારે ને વધારે જો તમે કરતા હતા જે ગોલ તમે બે વર્ષ માટે રાખ્યો છે એ ફાઇવ ઇયર્સ માટે રાખો તો મેરેજ ઘર આ બધું પોસિબલ છે કારણ કે એક સારી રકમ તમારી પાસે જોડાઈ જશે હા હું એક વાત કરેક્ટ કરવા માગું મારો ઘરનો ગોલ જે છે પાંચ વર્ષનો છે ઓકે મેરેજનો ગોલ છે બે વર્ષનો છે બે વર્ષ પછી પણ હું રેન્ટ પર રહેવા માટે રેડી છું ઓકે એનો વાંધો નથી મને બીકો મારી લાઈફ જે છે બની શકે કે પાછી કોઈ એક સિટી શિફ્ટ થાય ઓકે છે સો એન્ડ એ રિયલિસ્ટિક નથી અગર આજ છું બે વર્ષ પછી વિચારું કે ઘર લઈ શકીશ તો એ જ નથી ઓકે તમારી સગાઈ થઈ ગઈ છે ના પણ તમે કન્ફર્મ છો કે તમારું બેવરેજ પછી લગન થવાનું છે ઓબવિયસલી હા કેટલું વેઇટ કરવાનું અચ્છા ઓકે બીકોઝ ધેટ ઇઝ 27 વિલ બી ગુડ એજ એન્ડ ત્યાં સુધી અર્નિંગ પણ એટલું હશે કે હું બે જણને એક્સપેન્સીસ ઇઝીલી અચીવ કરી શકું હા નો યુ કેન ડુ ઇટ વેરી વેલ આઈ થિંક જ્યાં સુધી તમને એટલીસ્ટ પપ્પા મમ્મી ને પણ બીકોઝ યુ વોન્ટ ટુ ગેટ મેરીડ ઇન 2 યર્સ ઓકે એન્ડ you have a certain goal તમારું મે લાઈફ કવર કેટલાનું છે લાઈફ કવર 30 લાખ એક્સિડન્ટલ ઓકે એન્ડ નેચરલમાં માં 20 લાખ અને આ કંપની તરફથી છે ના LIC તમે પોતે કરેલું છે હા કોઈ કવર એમને નથી આપ્યું ને આઈ ડોન્ટ થિંક સો એક્સિડન્ટલ છે એક્સિડન્ટનું તો તમને કંપની તરફથી મળ્યું છે એક્સિડન્ટલ હશે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નથી તો તમારી પાસે પોતાએ પોતાનું લીધેલું કોઈ એક્સિડન્ટ કે લાઈફ કવર કે કઈ છે હા LIC છે એક્સિડન્ટલ કવર નથી કાઇન્ડ ઓફ અને LIC કેટલા ને કેટલા નું LIC સીમાં નેચરલ ડેથ માં 20 લાખ છે એક્સિડન્ટલ ડેથ માં 30 લાખ બટ સમ છે 5 લાખ ઓકે okay. 5 લાખ 5 લાખ ટોટલ 10 લાખ સમ બટ ધેટ ઇઝ ટુ લેસ યા ધેટ ઇઝ ટુ લેસ ધેટ ઇઝ ટુ લેસ એન્ડ યુ આર યુ આર યંગ રાઈટ નાઉ હા એટલે આજ સારી ઉંમર છે કે ઘણા બધા વર્ષો તમે અત્યારે કાઢી નાખો તો તમને બિકોઝ દેન યુ હેવ મોમ યોર ડેડ યોર સિસ્ટર યોર વાઈફ એન્ડ મે બી યોર ચાઇલ્ડ ડાઉન યર્સ યુ ડોન્ટ નો સો દેટ જ્યારે આજે કોઈ જ ડિપેન્ડન્ટ નથી પાંચ વર્ષ રહીને ખબર પડી કે પાંચ લોકો ડિપેન્ડન્ટ છે યુ અન્ડરસ્ટેન્ડ એટલે આપણા જે ગોલ્સ હોય બધું શિફ્ટ થઈ જાય પ્રાયોરિટી શિફ્ટ થઈ જાય એટલે ધ વે યુ ગોઈંગ રાઇટ નો ઇટ્સ ઓકે પણ જો તમે એવું માંડ્યું હોય કે બે વર્ષ પછી તમારે લગ્ન કરવાના છે તો તમારી પાસે તમારું કવર મોટું હોવું જોઈએ કારણ કે ત્યાર પછી તમારી રિસ્પોન્સિબિલિટીઝ વધી જશે બી એન એડેડ ડિપેન્ડન્ટ ઓન યુ તમારું બચ્ચું થાય તો એ પણ સો યુ હેવ ટુ બી રેડી ઓકે એટલે આપણે ઘર પછી થોડું પોસ્ટપોન કરીએ થોડું પુશ કરીએ આગળ ફોર નાવ વી વિલ ફોકસ ઓન મેકિંગ અ કોર્પસ ફોર યોર મેરેજ અને એ જ તમારો ગોલ છે ને અત્યારે તો હા હમણાં

સેફ કરી શકો છો હા ઈઝીલી બે કે ત્રણ સારા સ્ટોક લઈ શકો છો સ્ટોક ઓલરેડી છે કયા છે મારી છે એક્સિસ બેંક ઓકે એક્સેસ સારું છે હા લાવ પાલા છે લાવ પાલા તમે આમાં મેન્શન નથી કર્યું ને હા મેં નેમ મેન્શન નથી કર્યા જસ્ટ ઇક્વિટી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે તમારું સ્ટોક અત્યારે 35000 નું છે ઘણો બધો પ્રોફિટ હમણાં બુક કરેલો છે કેટલા સ્ક્રિપ્ટ છે તમારી પાસે હમણાં 4 એનવીસીસી એક્સિસ બેંક એન્ડ આ ચારને તમને મોનિટર કરતા આવડશે આગળ ફ્યુચરમાં ઓકે જ્યારે તમને એવું લાગે કે કોઈ પરફોર્મ નથી કરી રહ્યું તો પ્લીઝ લેટ ગો કારણ કે તમારી પાસે ગોલ્સ તમારું નિયર થઈ રહ્યું છે એને માઇટ વેલ તમે પૈસા લઈને તમારી એફડીમાં રાખીને સેવ કરી લો ઓકે એસઆઈપી જે છે એક હજી ચાલુ થઈ શકે છે ફોર ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ રૂપીઝ ઇક્વિટીમાં જ

એન્ડ યુ ગુડ જોબ તમે યંગ છો એટલા માટે તમે એસઆઈપી અફોર્ડ કરી શકો છો અને બાકીની અમાઉન્ટ હું થોડી તમારા માટે બફર રાખવા માંગુ છું સો દેટ તમે તમે મોટું એક લાઈફ ઓકે તમને અત્યારે સસ્તું પડશે હા એન્ડ એન્યુઅલ ઓછા હશે અફોર્ડ કરી શકશો વધશે ઉંમરને પછી લેશો તો તમને એનું પ્રીમિયમ મોંઘું પડશે કરેક્ટ એટલે ઇઝ નો અત્યારે લઈ લો

ઓલરેડી ત્રણ યર્સ મારા કમ્પ્લીટ થઈ ગયા છે એકમાં અને કેટલા ઇયર્સનું મિનિમમ કમિટ કરી તું યર્સ હા યર્સ મતલબ ટ્વેન્ટી વન યર્સ સુધીનું કરવાનું હતું કારેક ઓકે બટ મેં એવું હતું કે ત્રણ વર્ષ સુધી મેં મિનિમમ પે પે કર્યા છે આફ્ટર ધેટ મારી પોલિસી જે છે હોલ્ડ પર નહીં જાય બાકીની જે રકમ છે સો દેટ યુ ચેક વિથ યોર એજન્ટ કારણ કે કોઈ પણ LIC ની પોલિસી તમે લોકો લો એના પાટે પૈસા ભરો તો તમારે તમારા એજન્ટ પાસેથી પ્લીઝ સમજી લેવું કે દરેક વર્ષ પછી એની ઉપર એ પોલિસી ઉપર સુપ્રભાવ છે હા કરેક્ટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ એન્ડ ફોર માય ઓડિયન્સીસ તો એ તમે ધ્યાન રાખજો અને બાકી તમારા એક ઓર એસઆઈપી તમે ચાલુ કરી શકો છો એક આરડી આપણે ચાલુ કરવાના છે ટુ અચીવ યોર ટુ અચીવ યોર ફંડ એ એ એક લાખ તમારી પાસે હોવા જોઈએ કાલે એવું ઇફ યુ ટુ ફોલ ફોર મંથ યુ શુડ હેવ મની ઓકે ઓકે સો દેટ્સ ઇટ એટસેટ એક્સિત ઓકે આના સિવાય તને કોઈ બીજા સવાલ હોય તો ટર્મ પ્લાન જે છે કેટલા વર્ષ કેટલું હોવો જોઈએ કાઈન્ડ ઓફ એક કરોડ બે કરોડ ઓર ફિફ્ટી લેક્સ મિનિમમમ ફિફ્ટી લેક્સ મની ઓકે શુ કેન ફોર્ટ ફર ધ ઓકે ઓકે બિકોઝ આઈ એમ નોટ એક્સપેક્ટિંગ કે એમાંથી મને રિટર્ન મળી ગઈ પણ એમાંથી એકો મોટી સિક્યોરિટી આવી ગઈ સિક્યોરિટી મળશે આપણે લોકો માટે એન્ડ બિકોઝ અગે એન આઈ કે 25 વર્ષના છો એટલે તમે અફોર્ડ કરી શકશો ઈઝીલી ઈઝીલી આ સિવાય તમને કોઈ બીજો પ્રશ્ન આ સિવાય એ છે કે તમે મને SIP સજેસ્ટ કરી રાઈટ કે હજુ એક હું સ્ટાર્ટ કરું બટ જો મારી જોડે પાંચ SIP થઈ જશે તો બહુ બધું ડાયવર્સિફિકેશન આવી જશે કશું વાંધો નહીં તમે નાના છો મે તમને કીધું ને ઇક્વિટી માં અગર તમે બે ત્રણ વર્ષ ઇન્વેસ્ટેડ રહેશો તો કોઈ પ્રોબ્લેમ નથી ના આ મે લોંગ ટર્મ ગોલ માટે રાખી છે બીકોઝ મારો એક ગોલ છે કે 50 ની એજ માં રિટેર થઈ જવું છે તો બે એસઆઈપી ચાલુ રાખજો એક બંધ કરજો જ્યારે આગળ તમને એવું લાગે તો પણ આ અમાઉન્ટ બી મેં તમને જે કીધી એ એવી અમાઉન્ટ છે જ નહીં કે બંધ કરવાની આપણને જરૂર છે અત્યારે તમારી બે એસઆઈપી છે સાડા સાત હજારની બે એસઆઈપી છે ને બે ઈએલએસ પણ છે બે ઈએલએસ પણ છે એટલે સાડા સાત અને ત્રણ સાડા દસ હજાર જેવું છે પ્લસ અઢી હજાર યુ આર સેવિંગ ટુ ટેન થાઉઝન્ડ રૂપીઝ મોર ઓકે સો અનાધર ટેન ટ્વેલ્વ પર્સન્ટ મોર ગોઈંગ ટુવર્ડ્સ ઇક્વિટી યુ આર ઓનલી ગોઈંગ ટુ ગેટ રિટર્ન્સ